पुलिस समक्ष हाजर थता पहला विद्यार्थी नेता युवराज सिंह प्रेस कॉन्फ्रेंस करी अने प्रेस कॉन्फ्रेंस में सनसनीखेज आरोप लगाव्या छे। राजकीय किन्नाखोरी ने कारण मारा पर कार्यवाही थई रही छे तेवुं युवराज सिंह जणाव्युं। तेमणे कह्युं कि मैं नाम आप्या छे ते नामोनी तपास नथी थई रही, आजे नहीं तो काले मने मारी नाखवामां आवशे तेवो डर युवराज सिंह व्यक्त कर्यो छे। તેમણે કહ્યું કે મેં 5 વારસદાર મિત્રો નિમ્યા છે જેમણે આ તમામ પુરાવાઓ આપ્યા છે। તેમણે કહ્યું કે જો યુવરાજસિંહને કંઈ પણ થાય છે તો તમામ પુરાવાઓ મીડિયા સુધી પહોંચી જશે। અત્યારે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે તેવું યુવરાજસિંહે કહ્યું। ભાવનગરના સત્તાપક્ષના નેતાઓની કિન્નાખોરી, મારું સમન્સ નીકળે છે તો અવધેશ અને અવિનાશનું સમન્સ પણ નીકાળવું જોઈએ। મારું સમન્સ નીકળે છે તો જીતુ વાઘાણીને પણ સમન્સ મોકલો, અથવા તો સમન્સ કેમ નથી નીકળતું, તે સવાલ તેમણે કર્યો। આ ઉપરાંત અસિત વોરાનું નામ પણ તેમણે લીધું। તેમણે કહ્યું કે જો મને સમન્સ આપવામાં આવે છે તો અસિત વોરાને સમન્સ કેમ નથી આપવામાં આવતું। મારું સમન્સ નીકળતું હોય તો અવધેશનું પણ સમન્સ નીકળવું જોઈએ, અવિનાશનું પણ સમન્સ નીકળવું જોઈએ, જસું ભીલનું પણ સમન્સ નીકળવું જોઈએ, તેની સાથે સાથે અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જ જોઈએ। કારણ કે એ સમયના ભરતી બોર્ડના અધ્યક્ષ પણ એ જ હતા અને એના સમયગાળા દરમિયાન ઘણા બધા કૌભાંડો થયા છે, તો સમન્સ એ અસિત વોરાનું પણ નીકળવું જોઈએ અને સમન્સ એ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ નીકળવું જોઈએ। જે મારું નિવેદન છે, રીતે જે રાગ દ્વેષ અને પૂર્વાગ્રહ રાખી જે લોકોને ફસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, તો ભૂતકાળમાં પણ અમારી સામે આ ઘટના બની હતી। 2019 બિન સચિવાલયનું આંદોલન અને SIT ની રચના થઈ ત્યારે માનનીય એ સમયના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા SIT માં એક સ્થાન આપ્યું અને જે પણ તપાસ થતી હતી એ તપાસમાં સહયોગી થવા માટે એમને એક આહવાન પણ કરેલું, એક મોનિટરિંગ સભ્ય તરીકે મને સ્થાન આપેલું। તો અત્યારે પણ SIT ની રચના થઈ છે અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, શા માટે એમને સ્થાન આપવામાં નથી આવતું, શા માટે અમારી ઉપર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। અસિત વોરાનું પણ નામ આવશે, પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડના અધ્યક્ષનું પણ નામ આવશે, મંત્રીઓમાં જીતુભાઈ વાઘાણીનું પણ નામ આવશે અને મંત્રીઓમાં, તો મારું નિવેદન લેવામાં આવતું હોય તો એ સમયે શિક્ષણ મંત્રી એ પણ હતા, તો એના નેજા હેઠળ જ્યારે કૌભાંડો થયા તો એ પણ આનાથી બચી ન શકે અને આની ભૂતકાળના જે પણ પૂર્વ શિક્ષણ મંત્રી હતા એનું પણ અમે નામ લેશું। કારણ કે એના નેજા હેઠળ આ બધું થયેલું છે, જ્યાં સુધી કટકીનો ભાગ પહોંચતો હતો એવા તમામ લોકો આ પ્રકરણની સાથે સંકળાયેલા છે। ત્યારે આ જે પણ ષડયંત્રો થઈ રહ્યા છે એમાં આ રાજકીય ષડયંત્ર છે, જેમાં અમે જે પાર્ટી સાથે સંકળાયેલા છીએ એને કોઈને કોઈ રીતે દબાવવાનો, કોઈને કોઈ રીતે એને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આમાં જે લોકો કામ કરી રહ્યા છે, જે સમયે મારી ટિકિટનું એનાઉન્સમેન્ટ ભાવનગરની થવાનું હતું ત્યારે પણ આ લોકોએ કોઈને કોઈ રીતે હથકંડા અપનાવેલ હતા, જે તે સમયે જે તે ઓફર લઈને પણ આવેલા હતા। સમગ્ર મામલે વધુ માહિતી સાથે જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ સમગ્ર મામલે હવે શું વધુ વિગતો? આખરે યુવરાજસિંહ SOG ની ઓફિસમાં અત્યારે SOG સમક્ષ અત્યારે હાજર થયા છે, તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે, શું વધુ વિગતો? 15 મિનિટનો સમય થયો છે, એટલે કે 12:15 વાગ્યાના અરસામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ SOG કચેરીએ પહોંચ્યા। આ એ જ SOG કચેરીનો માર્ગ છે કે જ્યાં યુવરાજસિંહ ત્યાંથી અંદર પહોંચ્યા હતા, હવે અત્યારે તેમનું નિવેદન છે તે લેવામાં આવશે અથવા તો શરૂ થનાર હશે। પરંતુ તેની સાથે જ SOG કચેરી અથવા તો SP ઓફિસ કહો, ત્યાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે। માત્ર પોલીસ કર્મચારીઓની હાજરી છે, મીડિયા મિત્રોની હાજરી છે, તે સિવાય અન્ય જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારો યુવરાજસિંહની સાથે આવ્યા હતા તે તમામને અહીંયાથી રવાના કરી દેવામાં આવ્યા છે, અહીંયા કોઈને પ્રવેશ આપવામાં નથી આવ્યો। બીજી તરફ વાત કરીએ યુવરાજસિંહે જે આક્ષેપો કર્યા તેની, તો યુવરાજસિંહે આક્ષેપો કરતાં સ્પષ્ટ રીતે કહ્યું કે જો તેનું સમન્સ નીકળતું હોય, તેની પૂછપરછ થતી હોય માત્ર એક આક્ષેપના કારણે કોઈ પુરાવા વિના, તો યુવરાજસિંહે ભૂતકાળમાં ઘણા લોકો વિરુદ્ધ પુરાવા આપ્યા છે, સ્ટિંગ ઓપરેશન આપ્યા છે, તેમની પોતાની કબૂલાત આપી છે, ઇવન ત્યાં સુધી કે બોગસ ડિગ્રીઓ આપનાર લોકોના પણ તેમને સ્ટિંગ કર્યા હતા અને તે પોલીસ સમક્ષ પહોંચાડ્યા હતા, તો તેમની પૂછપરછ શા માટે નહીં? સૌથી બીજી વાત જોવા જઈએ તો જેના નેજા હેઠળ, એટલે કે જે શિક્ષણ મંત્રીના નેજા હેઠળ અત્યાર સુધીની પરીક્ષાઓ યોજાઈ, તેવા શિક્ષણ મંત્રીની પણ તેમની બેદરકારી કહી શકાય કે તેમના વિભાગની અંદર, તેમના ખાતાની અંદર આવડા મોટા ભ્રષ્ટાચારો થાય છે અને તેમને ગંધ સુદ્ધા નથી આવતી। 2004 થી લઈ અને અત્યાર સુધી જે 19 વર્ષના કાર્યકાળમાં જે પણ ડમી કૌભાંડ કહો કે ઉમેદવાર કાંડ કહો કે પછી પેપર લીક કાંડ કહો, તમામ જે થયા છે તો તેમાં ગૃહમંત્રી અથવા તો માફ કરજો શિક્ષણ
મુખ્યમંત્રી સુધી તેમના જે કટકીનો ભાગ જતો હતો તો તેમને શા માટે પૂછપરછ માટે સમન્સ નથી આપવામાં આવ્યા. અસિત વોરાનું નામ પણ તેમને લીધું, કારણ કે અસિત વોરાની હાજરીની અંદર પણ ઘણા પેપર ફૂટ્યા છે. તેમના સીધી રીતે સંપર્ક ધરાવતા વ્યક્તિઓને જ્યારે ટેન્ડર આપવામાં આવ્યું, પેપર છાપવા માટે આપવામાં આવ્યા, તેમના ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પણ પેપરો લીક થયા છે. તો એમની પૂછપરછ શા માટે નહીં અને યુવરાજસિંહની પૂછપરછ શા માટે, આવા ઘણા તેમને વેધક સવાલો પૂછ્યા કર્યા. ગઈકાલે પણ તેમણે મીડિયા સમક્ષ એવા આક્ષેપો કર્યા હતા કે તેમની પાસે ઘણા પુરાવા છે, ઘણા એવિડન્સીસ છે જે સમય આવે રજૂ કરશે, પરંતુ આજે તેમણે કોઈ પણ એવિડન્સ રજૂ નથી કર્યા, માત્ર તીખા સવાલો કર્યા છે. માટે અત્યારે યુવરાજસિંહ આક્ષેપ પ્રતિ આક્ષેપની સામે પોતાનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ સમય આવે તમામ પુરાવાઓ રજૂ કરશે. તેમની પાસે 17 જેટલી હજી પણ વિડીયો ક્લિપ છે જે આ કેસને લઈને ક્યારેક તેઓ ભવિષ્યમાં જાહેર કરશે તેવી વાત કરવામાં આવી છે. પરંતુ હવે આ કેસમાં યુવરાજસિંહનું આજનું જે સ્ટેટમેન્ટ છે કે તેમના 1 કરોડ જેટલી રકમ, જે 55 લાખ અને 45 લાખ રૂપિયા લીધા છે નામ છુપાવવા માટે, તેના નિવેદનમાં તે શું હકીકત લખાવે છે, પોતાને કેવી રીતે તે નિર્દોષ સાબિત કરે છે, સાથે જ હવે પોલીસ તેમનું નિવેદન માને છે કે કેમ, અથવા તો તેમના નિવેદન બાદ શું વધુ કાર્યવાહી થાય છે તેના પર નજર રાખવી જરૂરી રહેશે. જિગ્નેશ, સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે યુવરાજસિંહે ખૂબ જ સનસનીખેજ આરોપો લગાવ્યા છે, તે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની વાત હોય કે પછી અસિત વોરાની વાત હોય, આ તમામ જે નેતાઓના નામ તેમણે લીધા છે, ખૂબ જ સંગીન આરોપ જે છે તે લગાવવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે કયા કયા સવાલોનો જવાબ યુવરાજસિંહ એસઓજીની સમક્ષ આપશે, કયા કયા પ્રકારના સવાલો એસઓજી યુવરાજને પૂછવાની છે હાલના સમયમાં? સૌથી મહત્વના સવાલો એ જ રહેશે અંકિત, કે જે બિપિન ત્રિવેદીએ જે આક્ષેપ કર્યા છે, જે વિડીયોની અંદર તે બોલ્યો છે કે બે નામ જાહેર ન કરવા માટે યુવરાજે 1 કરોડ એક વ્યક્તિ પાસેથી 55 લાખ, એક વ્યક્તિ પાસેથી 45 લાખ રૂપિયા વસૂલી લીધા છે. પોલીસ હવે તેની જ તપાસ કરી રહી છે કે જો ખરેખર બે વ્યક્તિઓના નામ યુવરાજસિંહે છુપાવ્યા છે તો શા માટે, અને તેને નામ છુપાવવા પાછળ કોઈ મેલાફાઇડ ઇન્ટેન્શન, એટલે કે તેને કોઈ રૂપિયા લીધા છે કે નથી લીધા. જો રૂપિયા લીધા છે અને તેના કોઈ પુરાવા પોલીસને મળશે તો આગામી સમયમાં જેના પાસેથી આ રૂપિયા લીધા હતા તેમને ફરિયાદી બનાવવામાં આવશે અને આમાં ખંડણીની કલમો હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. નામ જાહેર ન કરવાની શરતે તેની પાસેથી જે રૂપિયા પડાવ્યા છે તેને લઈ પોલીસ એક્સ્ટ્રોશનના ગુનાઓ હેઠળ કાર્યવાહી કરી શકે છે. પરંતુ આજે યુવરાજની પૂછપરછ તે જ થવાની છે કે તેને ખરેખર રૂપિયા લીધા છે કે કેમ. તેનો સવાલ જ્યારે મીડિયા મિત્રોએ કર્યો હતો, પોલીસ મીડિયા કર્મીઓએ કર્યો હતો, ત્યારે પણ યુવરાજે એક હકીકત જણાવી હતી કે હું અત્યારે જે નિવેદન આપું છું તે જ નિવેદન પોલીસ સામે સાપીશ, કે યુવરાજે પોતાના નામે અથવા તો યુવરાજે પોતે કોઈ પણ રૂપિયો નથી લીધો અને આ માત્ર તેને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. તેને કોઈ પણ રીતે આ આખા કાંડમાં રોકવા માટે અથવા તો યુવરાજ આગળ ન વધે તે માટેની પ્રક્રિયા છે. માટે પોલીસની અત્યારની તપાસ છે તે 1 કરોડ રૂપિયા વસૂલ્યા છે કે કેમ તેના પૂરતા છે. હવે જો તેના કોઈ પુરાવા નહીં મળે તો યુવરાજસિંહની પૂછપરછ ટૂંક જ સમયમાં પૂરી થશે અને તે બહાર આવશે. સાથે જ જો પોલીસે પહેલાં જ કોઈ પુરાવાઓ એકઠા કરી લીધા હશે અથવા તો યુવરાજના વિરુદ્ધમાં પહેલેથી જ જો પોલીસ પાસે પૂરતા પુરાવા હશે તો આગામી સમયમાં યુવરાજ ત્યારબાદ તેમણે કહ્યું હતું કે આજે તેઓ મીડિયા સમક્ષ કેટલાક વધુ નામો આપવાના છે. 30 જેટલા નામોની વાત કરી હતી તેમણે, આ ઉપરાંત 17 જેટલા વિડીયોની પણ વાત કરી હતી જે મામલે તેઓ ખુલાસા કરવાના છે. એ જ સમયે પ્રેસ કોન્ફરન્સ કરી જ્યારે એસઓજી સમક્ષ તેઓ જવાના હતા, પરંતુ તે દરમિયાન પણ તેમણે તે 30 નામ નથી આપ્યા અને જે 17 વિડીયોની તેમણે વાત કરી તે વિશે પણ કોઈ ઉલ્લેખ ન કર્યો. તેનું શું કારણ હોઈ શકે છે? આ વિરોધાભાસ શા માટે? ગઈકાલે કંઈક કહ્યું અને આજે કંઈક કહ્યું? અંકિત, વિરોધાભાસ કહો કે પછી યુવરાજનો પોતાનો બચાવ કહો, યુવરાજ પાસે જે વિડીયો છે તે જ કદાચ તેને આ કેસમાં બચાવી શકે છે. માટે તે વિડીયો અથવા તો તે નામ, આજે જે કોરા કાગળમાં તેમણે 30 નામ લખેલા હતા, 30 નામ અત્યારે એસઓજી સમક્ષ મૂકશે અને એમાંથી કેટલાક નામ યુવરાજે વેરીફાઈ કરેલા છે, એટલે કે યુવરાજ અને તેના મિત્રોએ આ કેટલાક નામ છે તે કેવી રીતે આ કૌભાંડમાં કેવી રીતે આમાં સંડોવાયેલા છે તેની તપાસ છે તે યુવરાજ દ્વારા કરી લેવામાં આવી છે અને કેટલાકની બાકી છે. માટે આ નામ હજી સુધી સત્તાવાર જાહેર તેમણે નથી કર્યા, પરંતુ પોલીસને પૂછ્યા બાદ અથવા તો પોલીસ નિવેદન આપ્યા બાદ આ 30-30 નામ યુવરાજ જાહેર કરશે. યુવરાજ મીડિયા મિત્રો સુધી અથવા તો સોશિયલ મીડિયા થકી આ નામ સરકાર સુધી પહોંચાડશે. બીજી તરફના જે પુરાવાઓની વાત છે, 17 વિડીયો, એ 17 વિડીયો કહી શકાય કે યુવરાજનો પોતાનો બચાવ માટે તેને પોતાની પાસે સંગ્રહી રાખ્યા હોઈ શકે છે, કારણ કે આજની પોલીસની કાર્યવાહી માત્ર યુવરાજ માપવા માંગે છે કે પોલીસ તેના વિરુદ્ધમાં શું કરી શકે છે, પોલીસ કયા કયા પગલાં લઈ શકે છે, પોલીસની પૂછપરછ કઈ દિશામાં છે, શું ખરેખર યુવરાજને રોકવો કે પછી તેને
અટકાવવા માટેની આ પ્રક્રિયા છે કે ખરેખર યુવરાજ તપાસમાં જોડાઈ અને સહકાર આપે તે માટેની પ્રક્રિયા છે। જો પોલીસ યુવરાજની મદદ લેવા માંગતી હશે તો 70-70 પુરાવા યુવરાજ થોડા જ સમયમાં પોલીસ સમક્ષ સુધી પહોંચતા કરી દેશે, પરંતુ જો યુવરાજને રોકવા અથવા તો આ કેસમાંથી હટી જવા માટે અથવા તો ગર્ભિત રીતે પોલીસ હાથો બની અને યુવરાજને હેરાન પરેશાન કરવા માટે જો આ હથકંડો અપનાવતી હશે તો આ વિડીયો તે મીડિયા સમક્ષ અથવા તો સીધા ગૃહમંત્રી સુધી પહોંચાડશે, જેથી કરીને પોલીસની અથવા તો જે તંત્રની કિન્નાખોરી છે તે છતી થઈ શકે। બિલકુલ જિગ્નેશ, બિપિન ત્રિવેદી વાળો પણ એક એંગલ છે। બિપિન ત્રિવેદીએ જે ખુલાસા કર્યા અને તેની પૂછપરછમાં પણ જે મામલો સામે આવ્યો છે કે યુવરાજસિંહે પૈસા લીધા, પરંતુ તે મામલે શું પોલીસ દ્વારા વધુ કોઈ માહિતી આપી છે ખરી? બિપિન ત્રિવેદીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થયા? બિપિને જે આક્ષેપ કર્યા હતા, સાથે જ બિપિનનો જે વિડીયો હતો તેમાં ઘનશ્યામ નામના એક વ્યક્તિનો ઉલ્લેખ થાય છે। તે ઘનશ્યામ નામના વ્યક્તિની હજી સુધી પોલીસે પૂછપરછ નથી કરી। જ્યારે યુવરાજસિંહ આવવાના હતા તે પહેલાં SIT ના વડા એટલે કે RR સિંઘાલ અહીંયા હાજર હતા। અમે ઓફ ધ રેકોર્ડ તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ઘનશ્યામ કોણ છે, શા માટે તેના સુધી પોલીસ નથી પહોંચી। ત્યારે તેમનું કહેવું હતું કે અત્યારે માત્ર યુવરાજ વિરુદ્ધ આક્ષેપ છે, માટે સૌ પ્રથમ યુવરાજની પૂછપરછ થશે, ત્યારબાદ જો જરૂર પડશે તો ઘનશ્યામની પૂછપરછ અથવા તો તેને શોધવામાં આવશે। પરંતુ બીજી વાત મહત્વની એ છે કે જો યુવરાજે રૂપિયા લીધા છે અને ઘનશ્યામે રૂપિયા આપ્યા છે તો સૌ પ્રથમ ઘનશ્યામની નિવેદન લેવું જરૂરી હતું, કારણ કે ઘનશ્યામ ઘણી ખરી હકીકત જણાવી શકતો હતો કે તેણે યુવરાજને ક્યારે રૂપિયા આપ્યા, ક્યાં આપ્યા, કેવી રીતે ચૂકવ્યા, તેમને રોકડા ચૂકવ્યા હતા કે કોઈને પાસે હવાલો આપ્યો હતો કે અથવા કોઈ પણ રીતે, એ તમામ માહિતી ઘનશ્યામ આપી શકતો હતો। પરંતુ પોલીસે હજી સુધી એટલે કે SIT એ ઘનશ્યામની પૂછપરછ નથી કરી, સીધો જે યુવરાજ વિરુદ્ધ આક્ષેપ થયો અને પોલીસે સીધો યુવરાજને સમન્સ પાઠવ્યું, પરંતુ જે વ્યક્તિએ રૂપિયા આપ્યા તે હજી સુધી સામે નથી આવ્યો, તો પછી સીધે સીધા યુવરાજસિંહ સુધી પહોંચવાનું કારણ શું, તે સૌથી મોટો પ્રશ્ન છે। અને હવે જ્યારે યુવરાજ ATS કહી શકાય કે SIT સમક્ષ આવી ચૂક્યો છે અને તેના વિરુદ્ધ જે આક્ષેપ થયા હતા તેમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે। અને બીજું એક વસ્તુ એ પણ સામે આવી છે કે મોટા માથાઓની જે વાત યુવરાજસિંહે કરી છે, ઓલરેડી તેમણે પૂર્વ શિક્ષણ મંત્રીનું નામ દઈ દીધું છે, અસિત વોરાનું નામ દઈ દીધું છે, હજુ પણ મોટા માથાઓની તેમણે વાત કરી છે, તો હજુ પણ કયા કયા નેતાઓ નું નામ અથવા તો કયા એવા હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ હશે જેનું નામ સામે આવી શકે તેવી શક્યતાઓ? આ સમગ્ર મામલાને લઈને અત્યારે મામલો જે છે તે વધુ ગરમાયેલો જોવા મળી રહ્યો છે યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ। અંકિત, જો વાત કરવામાં આવે મહત્વના નામોની, તો RM પટેલે કેવું નામ યુવરાજસિંહે કહ્યું કે જે ટ્રસ્ટ ચલાવે છે, ટ્રસ્ટની આડમાં બોગસ ડિગ્રીઓ આપે છે। બીજી તરફ શરદ પનોત, કે જેને ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની બોગસ માર્કશીટો આપી છે। બીજી તરફ પેપર લીક કાંડ થવા અને આમાં અસિત વોરાની સંડોવણી આવી, અથવા તો કહી શકે કે અસિત વોરાના નેજા હેઠળ જે પરીક્ષા લેવાતી હતી તેમાં બેદરકારી થઈ, માટે અસિત વોરાનું નામ તેમણે લયું। શિક્ષણ વિભાગની જવાબદારી જે મંત્રીના શિરે હતી તેમાં જીતુભાઈ વાઘાણીની સીધી રીતે નિષ્ક્રિયતા હતી, તે મૂળ ભાવનગર સાથે જોડાયેલા છે, તેમનું હોમગ્રાઉન્ડ છે, માટે ભાવનગર સાથે તેને જોડી અને જે આક્ષેપ થયા તે તેમના વિરુદ્ધ પણ થયા છે, જીતુ વાઘાણી વિરુદ્ધ પણ, કારણ કે સીધી રીતે 2004 એટલે કે 19 વર્ષથી જે કૌભાંડ ચાલતું હોય સરકાર સુધી અથવા તો મંત્રીમંડળ સુધી અથવા તો સ્થાનિક ધારાસભ્ય તરીકે તેમને ખબર ન હોય તેવું ન માની લેવામાં આવે, માટે જ અત્યારે યુવરાજે તમામ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે। પરંતુ જો નિષ્પક્ષ તપાસ થાય, તમામના પૂછપરછ થાય અને જો આરોપીઓ થકી એક બાદ એક કડી જોડાતા જોડાતા જો સરકાર સુધી તે કડી મળે તો પગલાં કેમ નથી લેવાયા, તે સવાલ યુવરાજનો વેધક હતો। બીજી તરફ સ્થાનિક લેવલે જોડાયેલા જે નેતાઓ છે તેમના નામ અથવા તો તેમના જે જોડાયેલા જે સભ્યો છે તેમના વિરુદ્ધ પણ જો નિવેદન થાય, તેમની પૂછપરછ થાય, તેમના વિરુદ્ધમાં પગલાં લેવાય, તો યુવરાજનું સ્પષ્ટ માનવું છે કે આ આખી જે ડમી ઉમેદવાર કાંડ કહો કે પછી પેપર લીક કાંડ કહો, તમામના તાર સીધી રીતે સરકાર સુધી જોડાય છે, કારણ કે કટકીનો ભાગ તેમના સુધી પણ પહોંચતો હતો। જી જિગ્નેશ, બનેલા રાજુ અમારી સાથે। તો આ તમામની વચ્ચે યુવરાજસિંહ અત્યારે SOG સમક્ષ હાજર થઈ ચૂક્યા છે અને SOG તેમની પૂછપરછ કરવાની છે, પરંતુ કયા કયા સવાલો જે છે તે યુવરાજસિંહ સમક્ષ પૂછવામાં આવશે, એટલે કે યુવરાજસિંહને કયા સવાલો પૂછાશે, તો તે સવાલ કંઈક આ પ્રમાણે હોઈ શકે છે। મોટા રાજકીય માથાઓને બચાવવાનો જે પ્રયાસ કરવાનો આક્ષેપ જે છે તે યુવરાજસિંહને કરાયો છે, ત્યારે બિપિન ત્રિવેદીને ક્યારથી અને કેવી રીતે ઓળખે છે તે એક સવાલ યુવરાજસિંહને પૂછવામાં આવશે। આ ઉપરાંત અન્ય જે સવાલ પૂછવામાં આવશે કે બિપિન ત્રિવેદીએ મૂકેલા જે આરોપો છે તે અંગે યુવરાજસિંહ પાસે શું ખુલાસા છે, યુવરાજસિંહે પોતાની વાત જે છે તે અત્યારે જણાવી દીધી, તેવામાં યુવરાજસિંહે કોઈના નામ છુપાવવા પ્રયત્ન કર્યા હતા કે કેમ તે સવાલ પર તેમને પૂછવામાં આવશે, શું તેમણે જે ખંડણીનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે તે વિશે કોઈ ખુલાસો કરવા માંગે છે તે સવાલ પર પૂછવામાં આવશે। આ ઉપરાંત
ગાડીમાં જે બેગ લઈ જવાઈ હતી તેમાં શું હતું તે સવાલ પણ ચોક્કસપણે પૂછવામાં આવશે. શું તેમાં પૈસા હતા કે કેમ, કણભા સહિતના લોકોને મળ્યા તેમની સાથે શું વાત થઈ? યુવરાજસિંહે આ પહેલા પણ કહ્યું હતું કે તેમણે આ એજન્ટોને મળ્યા હતા, પરંતુ આ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરવા માટે તેઓ મળ્યા હતા. તે મામલે તેમણે ખુલાસો પ્રેસ કોન્ફરન્સમાં પણ કર્યો હતો. આ તમામની વચ્ચે આ તમામ સવાલોના જવાબ જે છે તે SOG યુવરાજસિંહ પાસેથી જાણશે.